वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ओमयवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज जी, श्री हरि कृष्ण महाराज, श्री स्वामी नारायण भगवान जी। बधा भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण। શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર મહારાજના બાળ ચરિત્રોની કથા અતિ અદ્ભુત, અતિ મનોહર, અતિ જીવને સુખને આપનારી એવી નિત્ય નવી કથાઓ આપણે સાંભળી રહ્યા છીએ। ગઈકાલની કથામાં મહારાજે માતાને માંદગી ગ્રહણ કરાવી, મહારાજે એમની જાતે સેવા કરી, સાથે સાથે માતાનું લૌકિક હિત નહીં પણ પારલૌકિક હિત થાય એ અર્થે મહારાજે એમને પોતાના સ્વરૂપનું દિવ્ય જ્ઞાન કરાવ્યું, હરિગીતાનો સુંદર ઉપદેશ આપ્યો, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યના લક્ષણ કીધા, સાચા સંતના લક્ષણ કીધા। સાચા સંતની સેવાથી દુર્લભ આ જીવને માટે બીજું કંઈ નથી એમ એનો મહિમા પણ કીધો, અને અંતે માતાનો આ પાંચ ભૌતિક દેહનો ત્યાગ કરાવી, દિવ્ય દેહ ધારણ કરાવી પોતાના દિવ્ય ધામમાં લઈ ગયા। એક નામ એવી રીતે 106 તરંગ થયા, 107માં તરંગનો પ્રારંભ થશે। મૂર્તિ માતાએ દેહ તજ્યો, શ્રી હરિ સમીપ ત્યાય દિવ્ય રૂપ ધરાવી રાખ્યા પોતાના સમીપ માય। દિવ્ય ગતિ આપી માતને, કર્યું છે રૂડું કાજ દુર્વાસાના શાપ થકી મુકાવ્યા મહારાજ। સંબંધી સર્વે ભેગા મળી, કરે હરિનું ભજન ભાઈ આદિ બીજા સંબંધી, કરવા લાગ્યા રુદન। મહાપ્રભુએ છાના રાખ્યા, આપી સર્વેને ધીર વેદવિધિ ક્રિયા કરાવે ભાઈ પાસે નરવીર। સરજુ ગંગાને તીરે જઈ, રામ ઘાટ છે જાય બ્રાહ્મણને ત્યાં બોલાવીને, કરી દહન ક્રિયા ત્યાય। ભક્તિ માતાને આ લોકમાંથી તમામ જગ્યાએથી પોતાની વૃત્તિઓ તોડાવી અને ભગવાનના સ્વરૂપમાં એમની વૃત્તિ સ્થિર કરાવી, પોતાને વિશે પુરુષોત્તમપણાનો દ્રઢ ભાવ કરાવી, અને મહારાજે એમને આ લોકમાંથી દિવ્ય ગતિ આપીને પોતાના દિવ્ય ધામમાં કાયમને માટે પોતાની સમીપમાં રાખ્યા છે। અને ભક્તિ માતાને જે દુર્વાસાના શાપથી મુકાવ્યા, આ લોકમાં આવ્યા, મહારાજ એમને ત્યાં પુત્ર રૂપે પધાર્યા,
પુત્ર તરીકેના સુખ આપ્યા. અનેક લીલા ચરિત્રો દ્વારા માતાને પુત્ર તરીકેનું સુખ આપીને અંતે પાછા મહારાજ પોતાના દિવ્ય સ્વરૂપના સુખમાં એમને મૂકી દીધા છે. બધાએ સગા સંબંધીઓ ભેગા થયા છે અને બધાએ ભગવાનનું ભજન કરવા લાગ્યા છે. ભગવાનના ભક્તોનો જ્યારે અંતકાળ હોય, અંતિમ ઘડી હોય, ત્યારે બીજી બધી વાતો, લૌકિક વાતો કે એના રોગની વાતો કરવી એના કરતાં ત્યાં બેસીને ભગવાનનું ભજન કરવું એ સૌથી શ્રેષ્ઠ બાબત છે. તમે જોયું તો જોયું હશે તો જ્યારે મોટા સંતો હોય કે બીજા કોઈ એવા એકાંતિક ભક્તો હોય તો એની બાજુ જ્યારે એની અંતિમ અવસ્થા હોય ત્યારે ત્યાં શાસ્ત્રોનું વાંચન થતું હોય, ભક્ત ચિંતામણી છે, વચનામૃત છે કે ભગવાનની ધૂન છે, આવી રીતે ભગવાન સંબંધી ભજન કીર્તન કે શાસ્ત્રોનું વાંચન થાય. એના કરીને એ ભક્તને પણ શાંતિ થાય અને આજુબાજુ બીજા હોય એને પણ શાંતિ થાય. અને બીજી બધી વાતો કરવાથી તો કંઈ પહેલાંનો અંતકાળ કદાચ સુધરતો હોય તોય એ વાતો સાંભળીને એની વૃત્તિ એમાં જાય કે આ બધું શું હશે ને, કઈ વાત હશે ને, કયા ભાઈની વાત હશે ને, પેલા ભાઈ કેમ હશે ને, શું હશે ને, એમ કરીને બીજે વૃત્તિઓ જાય. એના કરતાં શ્રેષ્ઠ એ છે કે આપણે પણ જ્યારે કોઈ આપણા એવા સંબંધી હોય એનો અંતિમ સમય આપણને જણાય તો આપણે ત્યાં શાસ્ત્રોનું વાંચન, ભજન, કીર્તન, ધૂન આ રીતે કરીએ, ત્યાં ભગવાનનું સ્વરૂપ રાખીએ કે જેના દ્વારા એની વૃત્તિ, એની નજર સીધી ભગવાનના સ્વરૂપમાં જ આંખ ખોલે તો પથારીમાંથી સામે ભગવાનના જ દર્શન થાય. આવું કરવું જોઈએ જેના કારણે એનો અંતિમ સમય પણ સારો જાય. અહીંયા બધાએ સગા સંબંધીઓ ભેગા થઈને ભગવાનનું ભજન કરે છે અને જ્યારે એનો અંતકાળ આવે ને એ ધામમાં સીધા આવે ત્યાર પછીની પણ એ જ રીત છે કે ભગવાનનું ભજન છે એ એના આત્માને પણ સુખ આપે છે અને પાછળ બીજા ભક્તોને પણ સુખ આપે છે. એની પાછળ અત્યંત રોકકળ એ હા ભગવાનના મોટા એકાંતિક સત્પુરુષ છે, સંતો ભક્તો છે, એની પાછળ હેતુ એના કારણે એ પણ થાય જ, એ સ્વાભાવિક છે. પરંતુ આપણે એની પાછળ ભજન કરીએ તો મહારાજનું બળ બધાને મળતું હોય છે. એટલે અહીંયા બધાએ ભેગા મળીને ભગવાનનું ભજન કર્યું છે. બધાએ સગા સંબંધીઓ અને ભાઈ વગેરે રુદન કરવા લાગ્યા છે. મહાપ્રભુએ બધાને, ઘનશ્યામ મહારાજે બધાને છાના રાખ્યા છે, ધીરજ આપી છે. વેદવિધિ પ્રમાણે બધોય જે અંતિમ ક્રિયાનો વિધિ છે એ ભગવાને મોટા ભાઈ પાસે બધું કરાવડાવ્યું છે. માતાજીની અંતિમ યાત્રા સરજુ ગંગાને કિનારે રામઘાટ જ્યાં છે ત્યાં માતાજીની અંતિમ ક્રિયા બ્રાહ્મણોને બોલાવી અને કરી છે. એ રીતે ઉર્ધ્વદેહી ક્રિયા માતાના અંતિમ સમય બાદ બધા ભાઈઓએ ભેગા કરીને કરી છે. પછે સંબંધી સર્વે જે જન થયા ધીરજ રહિત મન, સરજુ ગંગા જળ માની દાન, શોકાતુર થઈ કર્યા સ્નાન. સર્વે આવ્યા છે નિજ સદન, મહાપ્રભુ વિચારે છે મન. બીજે દિવસે પત્ર લખાવ્યા, સગા સંબંધી સર્વે તેડાવ્યા. શ્રાદ્ધાદી ઉત્તર ક્રિયા જે હ, શ્રાદ્ધાદી ઉત્તર ક્રિયા જે હ, ભાઈ પાસે કરાવી છે તે હ. સંબંધીને જમાડ્યા સુપ્રીતે, કાર્ય સંપૂર્ણ કર્યું અજીતે. ત્રયોદશમે દિવસે સાર, સંબંધી ભેગા થયા તે વાર. મોટા ભાઈને બંધાવી પાઘ, શોક સંતાપ કરાવ્યો ત્યાગ. સંબંધી સહુ તૈયાર થયા, રજા લઈને નિજ ઘેર ગયા. ત્યાર પછી શું કર્યું છે કાજ, સુણો સંત હરિજન આજ. માતાના ધામમાં સીધાવ્યા બાદ જે પાછળ
લોક રિવાજ મુજબ અને શાસ્ત્રના પરંપરા મુજબ, શાસ્ત્રની વિધિ મુજબ બધાએ સગા સંબંધીઓને પત્ર લખીને તેડાવ્યા છે. આ બાજુ બધાએ ઉર્ધ્વ દેહી ક્રિયા કરી, સંબંધીઓ બધાએ ધીરજ રહિત થયા છે, કહેતા બધાને દુઃખ થયું છે. ગંગામાં, સરજુ ગંગામાં સ્નાન કરી શોકાતુર થયા થકા બધાએ પોતપોતાના સ્થાને સીધા આવ્યા છે. પત્ર લખીને સગા સંબંધીઓને બધી બાજુ સમાચાર અપાયા છે. બધાએ સગા સંબંધીઓ આવ્યા છે, શ્રાદ્ધાદિક ઉત્તર ક્રિયાઓ કરી છે, સગા સંબંધીઓને ભાવથી જમાડ્યા છે. એવી રીતે ત્રયોદશા કહેતા 13મું આવ્યું છે. બધાએ સગા સંબંધીઓને ખૂબ ભાવથી જમાડ્યા છે અને બધી વિધિ જે હતી એ પૂર્ણ થઈ છે. અને અંતે બધાએ સગા સંબંધીઓએ ભેગા થઈ મોટા ભાઈને માથે પાગ બંધાવી, કારણ કે પહેલાં તો પાગ વગર કોઈ રહેતા નહીં, પાગ બાંધીને જ ફરતા. એમાં જ્યારે કોઈ અત્યંત નજીકના સગા સંબંધીઓ ગયા હોય ધામમાં, ત્યારે પછી 13 દિવસ સુધી પાગ બાંધે નહીં, મુંડન કરાવે. અને પછી 13 દિવસ પૂરા થયા એટલે બધાએ સગા સંબંધીઓએ પછી રામ પ્રતાપભાઈને માથે પાગ બાંધી અને શોકનો નિવારણ કરાવ્યું કે હવે પાછી યથાવિધિ તમારી લોકવ્યવહારના કાર્ય કરો. એવી રીતે કરીને શોકનો સંતાપ દૂર કરાયો. ત્યાર પછી શું થયું છે તે વાત હવે બધા સંબંધીઓ પછી પોતપોતાના ઘેર ગયા છે અને માતાજીની શ્રાદ્ધાદિક અને અંતિમ ક્રિયા બધી પૂર્ણ થઈ છે. ધર્મદેવે પ્રવૃત્તિ તે ટાળી, પ્રતિલોમ વૃત્તિ પાછી વાળી, શ્રીહરિમાં જોડી નિજ વૃત્તિ, પિતાજીની છે નિર્મળ મતી. તે કેડે ગયા કેટલા દિન, બીજી વાત કહું છું નવીન. દેવ શર્મા મન અતિ ધીર, જીર્ણ થઈ ગયું છે શરીર. ધર્મદેવે પણ હવે તમામ લોક વ્યવહારની બધી પ્રવૃત્તિ બંધ કરી છે અને કેવળ પ્રતિલંબ વૃત્તિ કહેતા અંતરવૃત્તિ કરી અને કેવળ ભગવાનમાં જ વૃત્તિ રાખે છે હવે. અને ભગવાનનું ભજન, સ્મરણ, ધ્યાન, કથા કીર્તન, શાસ્ત્ર વાંચન, પઠન અને શ્રવણ આજ કરે છે, બીજી કોઈ લૌકિક ક્રિયા હવે કરતા નથી. અને એ કોણ કરી શકે? તો કે જેણે આખી જિંદગી ભજન કર્યું હોય, ભગવાનની અંદર વૃત્તિ રાખી હોય, કથા કીર્તન સાંભળ્યા હોય, શાસ્ત્રોનું વાંચન પઠન શ્રવણ કર્યું હોય, એ અંતિમ સમયમાં એમ વિચારે કે હવે બસ આ બધું છોડીને ભગવાનમય થઈ જવું છે, તો એ કરી શકે. બાકી તો એવો વિચાર પણ આવતો નથી અને કોઈક એવું આયોજન કરી આપે તો એમ લાગે કે આ લોકો મને શા માટે આવું દબાણ કરે છે, એને એમ લાગે. કોઈક અમુક તો છોકરાઓ હારા હોય ને એમ કે દાદા કાંઈ કરવું નથી, બધું કરીને બસ ભજન કરો બેસીને, તો એનાથી ભજન થાય અને એને ભગવાનનું નામ પણ જપી શકે નહીં. પરંતુ ધર્મદેવ તો મહારાજના અનન્ય ભક્ત છે, એણે પાછા શાસ્ત્રના જ્ઞાતા છે, વિચક્ષણ છે. એણે જાણ્યું કે હવે આ જગતમાંથી પાછી વૃત્તિ કરીને બસ ભગવાનમાં જ મારી વૃત્તિ રાખવી છે, એટલે દૈહિક લૌકિક તમામ ક્રિયાઓ બંધ કરી અંતરવૃત્તિ કરી અને કેવળ ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ જોડી રાખી અને અત્યંત નિર્મળ મતિ એમની છે, કહેતા આ જગતના કોઈ વિકારોથી એની બુદ્ધિ વિકારિત થયેલી નથી, કેવળ ભગવાનના સ્વરૂપમાં લાગેલી એવી નિર્મળ મતિ છે. નિર્મળ મતિ હોય એના સ્વરૂપ, એના એની બુદ્ધિમાં, એના મનમાં ભગવાનનું સ્વરૂપ તરત કેચઅપ થાય, તરત એને અંતરમાં ભગવાનનું ધ્યાન થઈ શકે. પરંતુ જેની મતિ દૂષિત હોય અને જગતની અંદર કઈ કઈ રીતે કેટલી જગ્યાએ વ્યાપ્ત હોય, એ પછી પાછી વાળવા જોઈએ તોય પાછી વળે ને એને વાળતા અઘરું લાગે. પણ જેની નિર્મળ બુદ્ધિ હોય, કહેતા એકદમ જેની અંદર કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ આદિથી પર હોય, એની વૃત્તિ તરત ભગવાનના સ્વરૂપમાં લાગી શકે છે. અહીંયા ધર્મપિતાની વૃત્તિ નિર્મળ છે અને એણે વિચાર કર્યો કે તમામ વૃત્તિને પ્રવૃત્તિને છોડીને ભગવાનમય થવું છે. એમ જાણીને હવે ધર્મદેવ ભગવાનમય રહેવા લાગ્યા છે, ભગવાનનું ભજન સ્મરણ કરવા લાગ્યા છે. એમ કરતાં કરતાં કેટલાય દિવસ થયા અને ધર્મપિતાનું હવે શરીર પણ અત્યંત જીર્ણ થયું છે અને
વળી જ્વર આવે છે વધારે, ધર્મદેવતે મન વિચારે, થોડા દિવસમાં મુજ દેહ પડી જશે તે નિસંદેહ. ધર્મપિતાને પણ અવારનવાર તાવ આવે છે, બીમારી આવે છે. ધર્મપિતા વિચારે છે, હવે મારો આ દેહ કંઈ લાંબો રહે એવું લાગતું નથી, એમ પોતાના મનમાં નક્કી કર્યું છે. વર્ણી પ્રત્યે બોલ્યા છે વાણી, તમે સુણો ને સારંગ પાણી, સંબંધીને બોલાવીને આજ ભાઈને કરું સુપ્રત કાજ, એમ ધારી મનમાં વિચાર. પાછે બોલાવ્યા ત્રણે કુમાર, સુવાસિની અને વશરામ, બીજા સંબંધી આવ્યા તમામ. મહારાજને બોલાવીને ધર્મપિતા કહેવા લાગ્યા છે કે હવે મારે કંઈ લાંબુ રહેવા એવું લાગતું નથી, બધા સંબંધીઓને તેડાવો, હવે મારે આ બધું કાર્ય જે કંઈ છે તે બધાને સુપ્રત કરી દઉં, એમ મનમાં વિચાર કરીને ત્રણે પુત્રોને, સુવાસિની ભાભી, વશરામ મામા આદિ તમામ સંબંધીઓ ધર્મપિતાની આજુબાજુ ભેગા થયા છે. બેઠા છે પલંગ પાસે આવી, દેવ શર્માએ વાત જણાવી. વૃષદેવ બોલ્યા તેણી વાર, સુણો રામ પ્રતાપ કુમાર, આ ઘર કેરો સર્વે વ્યવહાર, તમારે માથે છે નિરધાર. તવ નાના ભાઈ ઘન શ્યામ, તેહ પ્રભુ છે સુખના ધામ, તેને કરશો નહીં તમે દૂર, પાસે રાખજો નિત્ય જરૂર. કેશો નહીં કટુક વચન, કરશો નહીં ઉદાસી મન. બધા ભાઈઓ, ત્રણેય ભાઈઓ, રામ પ્રતાપ, ઈચ્છારામ, ઘનશ્યામ વગેરે તમામ ધર્મપિતાની આજુબાજુ ભેગા થયા છે. ધર્મપિતા ત્રણેય કુમારોને કહેવા લાગ્યા છે, એમાં સૌથી પહેલાં રામ પ્રતાપને કહે છે કે હે રામ પ્રતાપ, તમે ઘરમાં સૌથી વડીલ છો, મોટા છો, આ ઘરનો તમામ લૌકિક વ્યવહાર એ તમારે માથે છે, માટે તમારે એની ચિંતા કરવી. અને આ તમારા નાના ભાઈ ઘનશ્યામ છે એ તો સાક્ષાત પ્રભુ છે, સાક્ષાત ભગવાન છે, એ કોઈ સામાન્ય બાળક નથી કે તમારા નાના ભાઈ એને ના સમજતા, એ તો સાક્ષાત ભગવાન છે, સુખના ધામ છે. એ તો સુખ માત્ર એમની અંદર છે ને, એમને આપેલું છે, બધા પાસે બધા એમનું આપેલું ભોગવે છે, એ સાક્ષાત સુખના નિધિ છે. એને ક્યારેય તમારાથી દૂર થાય એવું ના કરશો, નિત્ય તમારી પાસે રાખજો. એને દુઃખ થાય એવું કડવું વચન એને ક્યારેય કહેશો નહીં, કટાક્ષના વચનો પણ એને કહેશો નહીં. એને અને આ જગતથી કે લોક વ્યવહારથી ઉદાસ થઈ જાય એવું એમને ક્યારેય વર્તન એમની સાથે ના કરશો. તવ પાસે નહીં માગે ભાગ, એમના મને તીવ્ર વૈરાગ. રામપ્રતાપભાઈને કહે છે ધર્મપિતા કે એ તમારી પાસે આ લોકની કોઈ વસ્તુ ક્યારેય માગશે નહીં, કારણ કે તો એમના મને જણાય છે કે એમના મનની અંદર તીવ્ર વૈરાગ્ય છે. આ સંસારમાં ક્યાંય એની વૃત્તિ છે નહીં, ઘરમાં વૃત્તિ નથી, હરીને પાસે રાખજો સ્નેહ કરીને. માટે એને જો બાંધવા હશે તો સ્નેહ અને ભક્તિથી જ એને બાંધી શકશો, બાકી એ રહેશે નહીં. એની ઘરમાં કે લોકમાં ક્યાંય એની વૃત્તિ છે નહીં, માટે અત્યંત સ્નેહથી એમને સાચવજો તો તમારી સાથે રહેશે. હરિ કૃષ્ણ રૂપે ઘનશ્યામ, માની લેજો છે પૂરણ કામ. ઘનશ્યામ છે તો સાક્ષાત હરિકૃષ્ણ કહેતા ભગવાન છે, પરબ્રહ્મ છે. એને કોઈ લૌકિક તમારા ભાઈ માનશો નહીં. અવતારના છે અવતારી, પુરુષોત્તમ જે સુખકારી, એ તો પાછા ભગવાન છે. એટલું જ નહીં પણ સર્વે જે કોઈ અવતારો છે આ પૃથ્વી ઉપર, જે કોઈ અવતારો થયા થશે અને થયા છે, એ તમામના અવતારી આ ઘનશ્યામ સ્વયં છે, કહેતા પરબ્રહ્મ જે સર્વે કારણના કારણ છે, મૂળ ભગવાન જે છે, જેનાથી અનંત અવતારો આ પૃથ્વી ઉપર થાય છે, જેની આપેલી શક્તિને ભોગવે છે, જેનું આપેલું કાર્ય કરીને પાછા લીન થાય છે. તમામ અવતારોને અવતારી સર્વે કારણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ જ આ સ્વયં ઘનશ્યામ છે. માટે એને સાક્ષાત પુરુષોત્તમ જાણી, સુખકારી જાણી એને માનજો. બે ભાઈ જાણી લેજો એમ કરજો, ઉપાસના ધરીને એમ લો, એની ઉપાસના કરજો. એને તમારા ભાઈ જાણશો નહીં, એને સાક્ષાત પરબ્રહ્મ જાણી, અવતારના અવતારી જાણીને એની ઉપાસના કરજો. સ્નેહ બાંધજો એમની સાથ, વચનમાં રહેજો સનાથ.
એની સાથે જીવથી સ્નેહ બાંધજો અને જે કે વાતને સત્ય માનજો. નાના જાણીને એની વાતને ઉડાવી દેશો નહીં, કહેતા જે કે એ પ્રમાણે વર્તજો. આવી રીતે રામ પ્રતાપજી અને ઈચ્છારામને ધર્મપિતા ઉપદેશ આપી રહ્યા છે. આજે મારું કહેલું વચન બેઉ ભાઈ જો ધારશો મન, ઘનશ્યામનું ધ્યાન ધરશો, પ્રભુપણાનો નિશ્ચય કરશો, એવી રીતે જો વર્તશો તમે થાશે કલ્યાણ તે કહીએ અમે. એવું સુણે છે બેઉ ભાઈ, વળી સતી સુવાસીની બાઈ. ધર્મપિતા કહે છે કે આ મારું વચન તમે બે ભાઈ માનશો અને ઘનશ્યામને આવી રીતે સર્વે અવતારના અવતારી પરબ્રહ્મ જાણીને એની ઉપાસના એનું ધ્યાન કરશો, એને વિશે પ્રભુપણાનો નિશ્ચય જીવની અંદર તમે કરશો, તો શું થશે? તો કે આલોકમાં સુખી થશો અને અંતે ભગવાનના દિવ્ય ધામને તમે પામશો. આ મારું વચન તમે સત્ય માનજો, આમાં કોઈ વાત નહીં, કોઈ અન્યથા વાત નથી, કે આમ જ છે. આમ જાણીને ઘનશ્યામને વિશે દિવ્ય ભાવ રાખજો. આવું કહી રહ્યા છે બંને ભાઈઓ અને સુવાસીની ભાભી આ બધી વાત ધર્મપિતાના અંતિમ ઉપદેશને સાંભળી રહ્યા છે. તેના પુત્ર રૂડાનંદ રામ એ આદિ સર્વે બોલ્યા તે ઠામ, એ દાદા તમે કહો છો જેમ અમે સઘળા વર્તીશું તેમ, ઘનશ્યામ માં રાખીશું નિષ્ઠા, પાળીશું એની આજ્ઞા પ્રતિષ્ઠા, એમ કહીને તે બંને બંધુ શ્રીહરિને નમ્યા ગુણ સિંધુ. રામ પ્રતાપજીના પુત્ર નંદરામ, સુવાસિની બાઈ આ બધા પણ ત્યાં આજુબાજુમાં જ છે, પણ સાંભળે છે. બધાએ બે હાથ જોડીને દાદાને પ્રાર્થના કરી કે તમે જેમ કહો છો એમ જ અમે બધાએ વર્તીશું અને ઘનશ્યામમાં નિષ્ઠા રાખીશું, એમની આજ્ઞા પાળીશું અને એ પ્રમાણે અમે બધાએ વર્તીશું. આમ કરીને બંને ભાઈ ઘનશ્યામને વંદન કર્યા છે, નમ્યા છે, પગે લાગ્યા છે. જાણ્યા ઈષ્ટદેવ ઘનશ્યામ પુરુષોત્તમજી પૂર્ણ કામ, મહિમા સમજીને પુનિત કર્યા પ્રણામ સ્નેહ સહિત. એટલે એવી રીતે ઘનશ્યામને વિશે ભાઈપણાનો ભાવ ટાળી, ઈષ્ટદેવપણાનો ભાવ જાણી, પરબ્રહ્મ પુરુષોત્તમપણાનો ભાવ જાણી, અત્યંત મહિમા સહિત બધાએ ભગવાનને પ્રણામ કર્યા છે, નમસ્કાર કર્યા છે. મોટા ભાઈ આદિ સહુ જે હ તે મને ધર્મે કહ્યું છે તે હ, વળી શ્રી ઘન શ્યામને કે છે સુખદાયી શિખામણ દે છે. ત્યાર પછી ધર્મદેવ હવે ઘનશ્યામને શિખામણના બે વચનો કહી રહ્યા છે. સુણો હરિ કૃષ્ણ મહારાજ, કરજો હું કહું છું તે કાજ, તમારા બેઉ ભાઈ ભોજાઈ તેને સાચવજો સુખદાયી, શિખામણ દેજો નિત્ય સારી, ધર્મમાં રાખજો અવિકારી, મોટા ભાઈ જે રામ પ્રતાપ એની મર્યાદા પાળજો આપ, બે ભાઈનો કરશો ન ત્યાગ, દયા રાખજો શ્રી મહાભાગ, કદાપી તમે થાઓ ઉદાસ તો જાજો રામાનંદજી પાસ. ત્યાર પછી ઘનશ્યામને કહેવા લાગ્યા છે, હે હરિકૃષ્ણ, હે ઘનશ્યામ, તમે સાંભળો, આ તમારા બંને ભાઈઓ છે, ભોજાય છે, એને સાચવજો. કઈ રીતે? તો કે એને સારી શિખામણ આપજો, નિત્ય ધર્મમાં રાખજો, એવી વાત કરી. રામ પ્રતાપને વાત કરી, તમે લૌકિક વ્યવહાર મોટા છો તો એ બધું સાચવજો, અને ઘનશ્યામને તો એમાં કંઈ પ્રીતિ છે જ નહીં આ જગતમાં કે લૌકિક વ્યવહારમાં. એને કીધું તમે આ બધા ભાઈઓને ભોજાઈને વગેરેને સાચવજો, નિત્ય સારી વાતો કરજો અને ધર્મમાં એમને વર્તાવજો, અને મોટા ભાઈ જે રામ પ્રતાપ છે એની મર્યાદામાં વર્તજો, એની આજ્ઞાને તમે પાળજો, બે ભાઈનો કરશો ન ત્યાગ, આ તમારા બંને ભાઈ છે ને ક્યારેય છોડશો નહીં, એ બધાએ પરિવાર પ્રત્યે આપ દયા રાખજો.
કારણ કે તમે ઉંમરમાં નાના છો, પરંતુ સમજણે કરીને, જ્ઞાને કરીને તો બધાથી શ્રેષ્ઠ છો. કદાપી તમે થાઓ ઉદાસ તો જાજો રામાનંદજી પાસે, અને કદાચ તમને આ બધા સંસાર વ્યવહારથી અત્યંત વૈરાગ્ય થાય અને બધાથી છોડીને જવાનું થાય તો રામાનંદ સ્વામીજી આપ અમારા પણ ગુરુ છે એમની પાસે જજો. એ સૌરાષ્ટ્રની અંદર સોરઠ દેશમાં વિચરણ કરે છે, ત્યાં જઈને એમને મળજો. આવી ભલામણ રામ ઘનશ્યામને ધર્મપિતા કરી રહ્યા છે. પિતાના એવા સુણી વચન શ્રીએરીએ ધારી લીધું મન. સ્વામીનું જોર ઠેકાણું જે હ પિતાથી જાણી લીધું છે તે લો. પછી ઘનશ્યામે પિતાજીને કીધું કે તમે જેમ કહો છો એમ અમે કરીશું, માટે આપ ચિંતા કરશો નહીં. અને બીજું, તમે જે વાત કરી કે રામાનંદ સ્વામી પાસે જજો, તો રામાનંદ સ્વામી કઈ જગ્યાએ વિચરણ કરે છે, ક્યાં રહે છે એ અમને જણાવો, એમ કીધું. એટલે રામપ્રતાપ શું કહેવાય, ધર્મપિતાએ રામાનંદ સ્વામીનું એડ્રેસ કીધું કે ભાઈ ગુજરાતની અંદર સોરઠની અંદર વિચરણ કરતા હોય છે, ત્યાં બધે અનેક એના આશ્રિતો છે. આવી રીતે વાત કરી, એનું બધું સરનામું જાણી લીધું. માન્ય કરી પિતાનું વચન, પછી બોલ્યા છે શ્રી ભગવાન. હે દાદા, જે આજ્ઞા તમે કરી તમે રૂડી રીતેથી પાળશું અમે. બોલ્યા પિતાજી થઈને પ્રસન્ન, સુણો પતિત જન પાવન. હે હરિ કૃષ્ણ દેવ મોરારી, ભક્તજનના છો સુખકારી. આપણી પણ એ ફરજ છે કે અંતિમ સમય આપણો હોય, પછી બીજી ચિંતા કરતા ભગવાનમાં લાગવું જોઈએ, અને જે પુત્રો હોય એને ભગવાનમય રહે, સત્સંગમય રહે એવા શીખના બે વચનો આપી અને સારા સત્પુરુષમાં એ જોડાઈને રહે, એને એવું એનો રસ્તો બતાવી દેવો જોઈએ. જેમ રામપ્રતાપજી શું કહેવાય, ધર્મપિતાએ ભગવાનને કીધું, શિખામણના બધા વચન આપ્યા, અને પછી કીધું કે અંતે કદાચ તમને તેમ છતાંય આ બધું છોડીને જવાની ઈચ્છા થાય ને એવું લાગે તો છેલ્લે રામાનંદ સ્વામી પાસે જજો. એ તો જાણે છે કે આ તો સાક્ષાત સ્વયં પરબ્રહ્મ છે, એને મારે કોઈ કહેવાની જરૂર નથી. પરંતુ તેમ છતાંય એને જ્યારે કીધું તો શું કીધું, મોટા સત્પુરુષનો યોગ બતાવી આપ્યો. એટલે સાચા પિતા એ જ છે કે પોતાના સંતાનોને ભગવાનને ભગવાનના સાચા એકાંતિક સત્પુરુષમાં જોડી આપે, એ સાચા પિતા છે. અને બાકી બીજું આ લોકનું ગમે એટલું આપ્યું હશે તો એને કંઈ સુખ આપશે ને, અમુક ઊંધા રસ્તે વાળીને પાપના રસ્તે જશે. પરંતુ એને જો નાનપણથી જ આપણે ભગવાનમાં ભગવાનના એકાંતિક સંતોમાં જોડ્યા હશે, મોટા સત્પુરુષમાં જોડ્યા હશે, તો એના જીવનું એનાથી બીજું શ્રેષ્ઠ હિત બીજું કોઈ હોઈ શકે નહીં. જ્યારે એભલ બાપુ એ ધામમાં જતા હતા ગઢપુરમાં, મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા એમના દરબારગઢમાં, અને દાદા ખાચર તો જે હાવ નાની ઉંમરના હતા, એકદમ બાળક અવસ્થામાં, ત્યારે પણ એને અંતે મહારાજના શરણે સોંપ્યા કે આનું ધ્યાન તમે રાખજો. એમ સાચા પિતા એ છે કે પોતાના પુત્રને ભગવાનને ભગવાનના મોટા સત્પુરુષનો ભેટો કરાવી આપે ને એમાં જોડી આપે, એ આપણી સાચી ફરજ છે. બીજું આ લોકનું તો આપણી જે શક્તિ એ મુજબ એને મળવાનું છે, નહીં આપે તો એ જ જવાનું, એ જની પાસે જ જવાનું છે. માટે અહીંયા ધર્મપિતાના વચનો દ્વારા આપણે પણ એ જાણવાનું છે. અને પછી જ્યારે પિતાજીએ વચનો કીધા ત્યારે ઘનશ્યામ કહેવા લાગ્યા કે પિતાજી તમે ચિંતા કરશો નહીં, આપે જે આજ્ઞા કરી છે એ મુજબ અમે વર્તીશું. બોલ્યા પિતાજી થઈને પ્રસન્ન, સુણો પતિત જન પાવન. હે હરિકૃષ્ણ દેવ મુરારી, ભક્તજનના છો સુખકારી. જે માયિક વસ્તુ પ્રકાશ, તેથી સદાય હું તો ઉદાસ. તવ ચરણ કમળમાં ચિત્ત રોકી રાખ્યું છે મેં કરી પ્રીત. પણ મુજને છે ઈચ્છા એક ભાગવત સુણવું વિશે, તમે સુણાવો તો ઘણું સારું, એથી તૃપ્ત થશે મન મારું. પછી પિતાજી ઘનશ્યામને કહેવા લાગ્યા છે કે હે પતિજન પાવન, ઘનશ્યામ માટે જેમ ભગવાનને સંબોધન કરે છે એમ સંબોધન કરે છે કે હે ઘનશ્યામ, હે અનેક પતિત જીવોને પાવન કરનારા, હે હરિકૃષ્ણ, હે પ્રભુ, આપ તો ભક્તજનના સુખને કરનારા છો.
આ જગતની જે કોઈ માયિક વસ્તુ પદાર્થ છે તમામથી મારું મન હવે ઉદાસ થઈ ગયું છે, મારી આ જગતમાં કોઈ જગ્યાએ વૃત્તિ નથી, મને કેવળ ને કેવળ તમારા ચરણ કમળમાં જ મારું ચિત્ત લાગેલું રહે છે, તમારા સ્વરૂપમાં જ મારા મનની અખંડ વૃત્તિ રહેવા લાગી છે, બીજે ક્યાંય હવે હું મારા ચિત્તની વૃત્તિ કે મનની વૃત્તિ ક્યાંય રાખતો નથી, પરંતુ મારી એક અંતિમ ઈચ્છા એવી છે કે ભાગવતજીની કથા સાંભળવી છે, લો કારણ કે ત્યારે ભાગવત જ હતું, અત્યારે આપણા સંપ્રદાયમાં પછીથી નંદ સંતોએ મહારાજે આપણા માટે આપણા મહારાજના ચરિત્રો સંબંધી અને ભગવાન સ્વયં બોલેલા શ્રી વચનામૃત, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, ભગવાનના ચરિત્રોના ગ્રંથો એ આપણા માટે વિશેષ સુખને આપનારા છે, એટલે આપણે પણ જ્યારે એવું નહીં કે અંતિમ અવસ્થા થાય ત્યારે જ આ બધું વાંચીશું, ત્યારે જ આ બધું કરવાનું, અત્યારે ઘણા પછી વાંચ સાંભળીને એવું નક્કી કરે કે આપણે અંતિમ અવસ્થામાં કરીશું, એવું નહીં, અત્યારથી જ્યારે સાંભળ્યું જ્યારે સમજ આવી જ્યારે સમય મળ્યો ત્યારે આ બાજુની આપણી ગતિ હોવી જોઈએ, આપણે નવરા થઈએ એટલે બીજું બધું કરવાની ઈચ્છા થાય ઘણી, પણ ભગવાનનું ભજન કરવાની ઈચ્છા થતી નથી, આ તો થોડી વાર કરીએ ત્યારે એમ લાગે બહુ કર્યો ચાલો બીજું કરીએ, પણ ભગવાનના ભક્તને એમાંથી ક્યારેય તૃપ્તિ થાય નહીં, ભગવાનના ભગવાનની કથા કીર્તન ધૂન કે શાસ્ત્રોનું વાંચન પઠન એમય જ ભગવાનના ભક્તનું જીવન હોય, અહીંયા ધર્મપિતા કહેવા લાગ્યા કે મારે અંતિમ સમયે હવે ભાગવતની એક કથા સાંભળવાની ઈચ્છા છે, તો જો તમે સુણાવો તો ઘણું સારું, એથી મારું મન તૃપ્ત થશે અને મને શાંતિ થશે, એટલે પિતાજીના આ વચન સાંભળીને ઘનશ્યામ મહારાજે વિચાર્યું, રામહરિ પંડિત જે વિપ્ર તેને બોલાવ્યો ત્યાં ક્ષિપ્ર, તરત રામહરિ નામના જે પંડિત હતા અયોધ્યાની અંદર એને બોલાવ્યા છે, ઘરના આંગણા મધ્ય એક મંડપ બંધાવ્યો તત્ખેવ, આંગણાની વચ્ચે ઘરમાં સરસ મજાનો મંડપ કરાયો છે અને સપ્તાહનો શુભ પ્રારંભ કરાવ્યો છે, કારણ કે પિતાજીની ઈચ્છા છે કે અંતિમ અવસ્થામાં ભાગવત સાંભળવું છે, એટલે જે ભાગવતની વિધિ પ્રમાણે સરસ મજાનો આ ઘરના આંગણાની મધ્ય સરસ મંડપ બંધાવ્યો, એક સપ્તાહનો પાઠ થાય કથા થાય એ મુજબ બધી વ્યવસ્થાઓ કરાવી છે, દેવ શર્મા થયા એક મન કર્યું વાસના મૂળ છેદન, માયિક વસ્તુથી પ્રીતિ તોડી મહાપ્રભુ વિશે વૃત્તિ જોડી, ધર્મપિતા પણ બધી જગ્યાએથી પોતાના મનની વૃત્તિ પાછી વાળીને કેવળ ભગવાન પરાયણ પોતાની વૃત્તિ કરી છે, સુણે સપ્તા થઈ તદાકાર બ્રહ્મરૂપ થઈ તેણી વાર, લો રામ ધર્મપિતા તદાકાર થઈને જે જે કથા આવે છે એ રૂપ થઈને કથાને સાંભળે છે અને બ્રહ્મરૂપ થઈને કહેતા હું દેહ નથી આત્મા નથી હું બ્રહ્મ છું ભગવાનનો દાસ છું, મારા વિશે ભગવાનને મુક્તો અખંડ રહ્યા છે આવા ભાવથી બ્રહ્મરૂપ થયા થકા ભગવાનની કથાને સાંભળી રહ્યા છે, અને એવી રીતે કથા સાંભળે તો તરત એનું યથાર્થ ફળ મળે, એનું જે સુખ છે એ આવે, વિપ્ર વાંચે ઘણો ભાવ લાવી ત્યાં તો અવતારની વાત આવી, શૂન્ય અવતારનું વર્ણન દેવ શર્મા વિચારે છે મન કેવા હશે 24 અવતાર થયો સંકલ્પ મન તેવાર, લો પછી ભાગવતની અંદર બધા અવતારોની કથાઓ આવે છે, તો અવતારોની કથા સાંભળી ત્યારે ધર્મપિતાને વિચાર આવ્યો કે 24 અવતાર કેવા હશે, જાણ્યું અંતર જામી એ હ પિતાજીની રુચિ થઈ જે હ શ્રીહરિએ ત્યાં તો ઈચ્છા કરી દીધા દર્શન રૂપ તે ધરી, 24 રૂપે થયા ભગવાન આપ્યા ધર્મને દર્શન દાન, દેવ શર્માએ જોયા તે વાર નિજ પાસે ઉભાય અવતાર, જેવો સંકલ્પ થયો તો મહારાજ તો સ્વયં સંકલ્પ સિદ્ધ કરનારા મહારાજ બાજુમાં જતા મહારાજે જાણ્યું કે પિતાજીને અંતિમ સંકલ્પ પણ આપણે પૂર્ણ કરીએ તો મહારાજે જોત જોતામાં 24 અવતાર રૂપે પ્રગટ થઈને એમને દર્શન આપ્યા, રામકૃષ્ણાદિ સર્વે અનુપ પ્રગટ પ્રમાણ ધર્યા રૂપ દેખી ધર્મદેવે જોડ્યા હાથ નમન કરી થયા સનાત, પછે થયા આદર્શ અભિન્ન ઘનશ્યામ વિશે થયા લીન, લો 24 અવતાર પાછા ઘનશ્યામની અંદર લીન થતા ધર્મદેવે જોયા ઘનશ્યામનો પ્રૌઢ પ્રતાપ ધર્માદિકે જોયો સૌ આપ, સભામાં તમામ લોકોને પણ એ દર્શન થયા,
કે ઘનશ્યામમાંથી 24 અવતાર પ્રગટ થયા અને પાછા એમાં લીન થયા. વળી વિપ્ર સહુ મન હરખ્યા, નારાયણને એવા જ નિરખ્યા, કરે પ્રાર્થના શિર નામી, જય અલબેલા અંતર્યામી. બ્રાહ્મણે પણ ભૂદેવ જે કથા વાંચે છે એણે પણ આ દર્શન કર્યા અને બધા એને ઘનશ્યામ પ્રત્યે અલૌકિક અને દિવ્ય ભાવ થયો. પુરુષોત્તમજી નારાયણ અક્ષરાધિપતિ તારાયણ અવતાર ત્રણ અવતારી ધર્માદિકે જાણ્યા સુખકારી, આ તો સાક્ષાત સર્વે અવતારના અવતારી પરબ્રહ્મ છે એમ જાણીને બધા એના હૃદયમાં દ્રઢ ભાવ થયો. અતિ ઉત્સાહે નિર્મળ મતિ દેવ શર્મા કરે છે ત્યાં સ્તુતિ થયા. ગદગદ કંઠે સ્થિર એકાગ્ર દ્રષ્ટિએ જોવે ધીર, બધાએ ગદગદ કંઠે થઈને ઘનશ્યામની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રી હરિએ ધર્મદેવને ભાગવતની સપ્તાહ સંભળાવી ને 24 અવતાર રૂપે દર્શન દીધા. એ નામે 107મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.